स्ट्रक्चर बेस्ड सेंटेंसेस पार्ट थ्री में हूँ आपनु हार्दिक स्वागत करूँ छू। जो तुम्हारे पार्ट वन एंड पार्ट टू जोवानो बाकी होय, डोंट वरी, एनी लिंक हूँ डिस्क्रिप्शन में मोकली रह्यो छू, एना पर क्लिक करी तमे जोई शको छो। गाइस, वातचीत में घणी वार आपणे आवा वाक्यो बोलता होईए छे। एक्जाम्पल, जमवामां शुं वांधो छे, नेक्स्ट, पूछवामां शुं वांधो छे, नेक्स्ट, बोलवामां शुं वांधो छे, नेक्स्ट, मळवामां शुं वांधो छे, वगैरे। तो आवा वाक्यों अंग्रेजी करवो हो तो एना माटेनुं स्ट्रक्चर आ प्रमाणे छे। फर्स्ट ऑफ ऑल, शू वांधो छे, एना माटे व्हाट्स द प्रॉब्लम, अदरवाइज व्हाट इज द प्रॉब्लम। एना पछी मा माटे इन, अने एना पछी वर्ब एटले के क्रियापदने आईएनजी लागशे। सो बेसिकली द स्ट्रक्चर इज व्हाट इज द प्रॉब्लम इन प्लस वर्ब प्लस आईएनजी। तो दोस्तों, एवुं कहेवुं है कि जमवामां शुं वांधो छे, तो इंग्लिशमां व्हाट इज द प्रॉब्लम इन ईटिंग। હવે વોટ ઇઝ ધ પ્રોબ્લેમની જગ્યાએ તમે શોર્ટમાં વોટ્સ ધ પ્રોબ્લેમ ઇન ઇટિંગ બોલી શકો છો। હવે જમવામાં પણ અલગ અલગ, સપોઝ નાસ્તાની વાત છે તો તમે કહી શકો છો વોટ્સ ધ પ્રોબ્લેમ ઇન ટેકિંગ બ્રેકફાસ્ટ। સપોઝ લંચ બપોરનું હોય તો વોટ્સ ધ પ્રોબ્લેમ ઇન ઇટિંગ ઓર ટેકિંગ લંચ। અને સાંજનું હોય તો તમે કહી શકો છો વોટ્સ ધ પ્રોબ્લેમ ઇન ટેકિંગ ડિનર। ઓકે, અને મોડી રાતનું હોય તો દોસ્તો, મોડી રાતને જે આપણે લઈએ છીએ એને સપર કહીશું, સુપરની SUPPER। ઓકે, નેક્સ્ટ, પૂછવામાં શું વાંધો છે, આવું જ્યારે કહેવું હોય તો ઇંગ્લિશમાં વોટ્સ અ પ્રોબ્લેમ ઇન આસ્કિંગ। ઓકે, હવે તમારે એમ કહેવું છે કે બોલવામાં શું વાંધો છે, તો ઇન ઇંગ્લિશ વોટ્સ અ પ્રોબ્લેમ ઇન સ્પીકિંગ। નેક્સ્ટ, હવે એમ કહેવું હોય કે અંગ્રેજી બોલવામાં શું વાંધો છે, સો વોટ્સ પ્રોબ્લેમ ઇન સ્પીકિંગ ઇન ઇંગ્લિશ, અંગ્રેજીમાં હોય તો ઇન ઇંગ્લિશ, અને ડાયરેક્ટ હોય તો વોટ્સ અ પ્રોબ્લેમ ઇન સ્પીકિંગ ઇંગ્લિશ, લાઇક ડેટ। નેક્સ્ટ, મળવામાં શું વાંધો છે, સો વોટ્સ અ પ્રોબ્લેમ ઇન મીટિંગ, લાઇક ડેટ। અને રૂબરૂ મળવામાં શું વાંધો છે એમ કેવું હોય તો પાછળ પર્સનલી એટલું મૂકવાનું છે, વોટ્સ અ પ્રોબ્લેમ ઇન મીટિંગ પર્સનલી। નેક્સ્ટ, હવે તમારા માટે વધારાના વાક્યો મીન્સ બોનસ સેન્ટેન્સીસ, એમાં નંબર વન છે કે જો તમારે ખાવું હોય તો ખાઓ, ઇફ યુ વોન્ટ ટુ ઇટ ઇટ, અધરવાઇઝ તમે આ રીતે પણ બોલી શકો છો, યુ ઇટ ઇફ યુ વોન્ટ, લાઇક ડેટ। નેક્સ્ટ, જો તેને બોલવું હોય તો બોલવા દો, ઇંગ્લિશમાં ઇફ હી વોન્ટ્સ ટુ સ્પીક લેટ હિમ સ્પીક, તમે ક્રમ પણ બદલી શકો છો, લેટ હિમ સ્પીક ઇફ હી વોન્ટ્સ। ઓકે, નેક્સ્ટ, અત્યારે હાલ ખાવામાં શું વાંધો છે, તો દોસ્તો અત્યારે હાલ, અભી હાલ, આવું જ્યારે બોલીએ ત્યારે ઇંગ્લિશમાં જસ્ટ નાઉનો ઉપયોગ કરવાનો છે। હવે અત્યારે હાલ ખાવામાં શું વાંધો છે, વોટ્સ અ પ્રોબ્લેમ ઇન ઇટિંગ જસ્ટ નાવ, એ રીતે બોલી શકાય છે। અને હવે તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એ છે એક ગુજરાતી વાક્ય જેનું અંગ્રેજી તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે। યસ, વાક્ય છે, આ વિડીયો ફરીથી જોવામાં શું વાંધો છે, લેટ મી રિપીટ, આ વિડીયો ફરીથી જોવામાં શું વાંધો છે। હવે આ વાક્યનું અંગ્રેજી તમારી કોમેન્ટ બોક્સમાં લખવાનું છે। આઈ હોપ યુ મસ્ટ હેવ લાઇક ધીસ વિડીયો। દોસ્તો, મને આશા છે કે તમને આ વિડીયો ગમ્યો જ હશે। અંત મેં ઇતના કહુંગા કે હમારી ચેનલ કો પોપ્યુલર બનાને કે લીએ, હમારે વિડીયોઝ દેખને કે લીએ, શેર કરને કે લીએ, ઓર આપકી કમેન્ટ્સ કે લીએ, હાથ જોડકર દિલ સે આપ સબકા ધન્યવાદ।